तो विद्यार्थी मित्रों गया लेक्चर में गया वीडियो में आपने नफा नुकसान ना पत्रक हेठळ जुदा जुदा शीर्षक हेठळ आपणे केवी रीते रकमो दर्शावीशुं ए दाखलो नंबर 7मो सोल्व कर्यो। अत्यारे हवे छेलो टॉपिक चेप्टरनो जेमां तमने हुं समजावीश के पाका सरियाना शीर्षक हेठळ केवी रीते रकम लखवामां आवे छे एनुं एक फॉर्मेट छे। ए फॉर्मेट तमने फॉलो करवो पड़शे जेम नफा नुकसाननुं पत्रकना शीर्षकनो कोई एवो टिपिकल फॉर्मेट नहोतो पण आमां तमने एक फॉर्मेट फॉलो करवो पड़शे। हवे तमने खबर छे कि पाका सरियामां बे वस्तु होय छे, एक होय छे इक्विटी अने जवाबदारी अने बीजुं होय छे मिलकतो। तो इक्विटी अने जवाबदारी अने सेकंड हेडिंग छे मिलकतो, आ बे वस्तु ने कहेवाय छे मुख्य शीर्षक। बराबर, आने कहेवाय छे मुख्य शीर्षक एटले सौथी मेन हेड छे तमारुं पाका सरियानुं। अथवा मुख्य शीर्षक न कहो तो तमे आने पाका सरियानुं शीर्षक पण कही शकशो। हवे इक्विटी अने जवाबदारीना अंदर तमने खबर छे शेर होल्डर ना भंडोळ आवे छे, बिन चालू जवाबदारी आवे छे अने चालू जवाबदारी आवे छे। आना हेठळ शेर होल्डर ना भंडोळो बिन चालू जवाबदारी अने चालू जवाबदारी, ज्यारे के मिलकत ना अंदर बे छे बिन चालू मिलकतो अने चालू मिलकतो। एटले पाका सरियाना शीर्षक जे छे ए बे छे, ए बे ना अंदर त्रण अने बे ने कुल पांच छे। आने तमे कही शकशो मुख्य शीर्षक। मुख्य शीर्षक कहेवाय छे आ पांच ने। एना पछी तमने खबर छे के शेर होल्डर ना बंडोळ ना अंदर मूड़ी અને અનામત અને વધારો બિન ચાલુ જથ્થામાં પણ તમને ખ્યાલ છે કે બિન લાંબા ગાળાના ઉછીયા નાણાં એના પછી લાંબા ગાળાની જોગવાઈ એ કુલ ત્રણ હેડિંગ છે, આમાં ચાર હેડિંગ છે, મિલકતોના અંદર પાંચ અને છ જુદી જુદી હેડિંગ છે। એને આપણે જે ફરી કહેલું ટૂંકમાં સમજાવીશ કે જેમ કે મૂડી છે, અનામત અને વધારો છે જે જે આવે છે શેર હોલ્ડરના ભંડોળના અંદર, એવી રીતે આના અંદર લાંબા ગાળાના ઉછી નાણાં, લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની અન્ય જવાબદારી, એ બધાને કહેવાશે પેટા શીર્ષક। તો પહેલા તો તમે આ વસ્તુ ક્લિયર કરો કે પાકા સરેનો શીર્ષક એટલે બે જ વસ્તુ, ઇક્વિટી જવાબદારી અને મિલકતો, મુખ્ય શીર્ષક એટલે આ પાંચ વસ્તુઓ, અને પેટા શીર્ષક એટલે ટૂંકમાં આપણે કહીએ એક થી લઈને વીસ ક્રમ જે આપણે આપીએ છીએ પાકા સરેના અંદર, જેમાં તમને ફરી કહી દઉં છું શેર હોલ્ડરના ભંડોળના અંદર બે વસ્તુ હોય છે, બેન ચાર્જરમાં ત્રણ, આમાં ચાર, મિલકતોમાં પાંચ અને છ, એ બધા છે આપણા પેટા શીર્ષક। તો આ ત્રણ વસ્તુથી આપણું ફોર્મેટ તૈયાર થશે। હવે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો નંબર થર્ડ જોઈ શકો છો। થર્ડ નંબર સમ તમે સ્વાધ્યાયમાં જુઓ તો તમને એક વસ્તુ ખ્યાલ આવી જશે કે તમને પરીક્ષામાં જવાબ કેવી રીતે લખવાનો છે। જેવી રીતે દાખલો નંબર થર્ડ છે, થર્ડ નંબર સમ છે ચોપડીમાં કે નીચે આપેલી કંપની ધારાની પરિશ ત્રણ મુજબ પાકા સરિયાના શીર્ષકમાં કેવી રીતે દર્શાવશો। એટલે અહીંયા ક્લિયર મેન્શન છે કે પાકા સરિયાનો શીર્ષક કયો હશે, તો એમાં તમને ફોર્મેટ ફોલો કરવાનો છે। ફર્સ્ટ વિગત, એના પછી પાકા સરવૈયાનો શીર્ષક, નેક્સ્ટ મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક। જેવી રીતે લેણદારો છે, હવે તમને કેટલું ખ્યાલ હશે કે લેણદાર જે છે એ ઇક્વિટી અને જવાબદારીમાં આવે છે। સૌથી પહેલા તો એ વસ્તુ વિચારો કે મૂડી દેવામાં આવશે કે મિલકત ગણવામાં આવશે। જો મૂડી દેવામાં આવે છે તો પાકા સરળ શીર્ષક હશે ઇક્વિટી અને જવાબદારી। તો અહીંયા આપણે લખીશું ઇક્વિટી અને જવાબદારી,
इक्विटी अने जवाबदारी में शेर होल्डर ना भंडोर छे बिन चालू जवाबदारी छे अने चालू जवाबदारी छे तो लेणदार जे छे ए आपणे सेमा नो दिए छे चालू जवाबदारी में तो मुख्य शीर्षक चालू जवाबदारी अने एना अंदर लेणदारो आपणे वेपारी देवामां नो दिए छे એટલે કમ્પ્લીટ તમને ખ્યાલ આવી ગયો હશે આગળ તાકલા ગણના છે એટલા માટે કે કઈ કુલ ત્રણ છે પાકા સર્વ શીર્ષક મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક એવું આગળ વધીએ તો જેમ કે જામીનગીરી પ્રીમિયમ ક્યાં લખીએ છીએ તો એ પણ ઇક્વિટી અને જવાબદારીમાં આવે છે ઇક્વિટી અને જવાબદારીમાં શેમાં આવે છે શેર હોલ્ડરના ભંડોળમાં અને શેર હોલ્ડરના ભંડોળમાં શેમાં આવે છે અનામત અને વધારો તો એવી રીતે પાકા સરિયાના શીર્ષકનો દાખલો આવે તો નફા નુકસાનના શીર્ષકના કમ્પેરમાં કરીએ તો ઘણું વિચારવું પડશે જેમ કે નફા નુકસાનના શીર્ષકમાં આપણે જોયું હતું દાખલા નંબર સાતમાં એમાં એટલું બધું વિચારવું નથી હોતું કારણ કે એનો એક જ શીર્ષક હોય છે નફા નુકસાનમાં ખાલી એક જ શીર્ષક હોય છે પણ આમાં ત્રણ શીર્ષકો છે એટલે એ સ્ટેપ બાય સ્ટેપ જવાનો એટલે હવે તમે સમજી શકો છો કે પાકા સરિયાના શીર્ષકમાં બે જ જવાબ થઈ શકે છે કાં તો ઇક્વિટી જવાબદારી કાં તો મિલકતો મુખ્ય શીર્ષકમાં પાંચ માંથી કોઈ એક જવાબ થઈ શકે અને પેટા શીર્ષકમાં એક થી વીસ ક્રમ જે આપણે પાકા સૂર્યમાં શીખેલા છે એ થઈ શકશે બોન્ડ બોન્ડ ડિવેન્ચર બોન્ડ એ આપણું લોન છે લાંબા ગાળાના ઓછીના નાણાં તો ઇક્વિટી અને જવાબદારી ફરીથી આવશે ઇક્વિટી જવાબદારી એના અંદર સેમાં બિન ચાલુ જવાબદારી અને એના અંદર લાંબા ગાળાના ઊંચીના નાણાં વસ્તુ ત્યારે સમજણ પડશે જ્યારે આગળની બધી વસ્તુ મોડે હશે બાકી તો હું કહીશ અને તમે સાંભળશો એટલું થવાનું છે પણ સમજણ ત્યારે જ પડશે જ્યારે આગળના વિડીયો તમે ક્લિયર જોયા હોય તમે એના ઉપર પ્રેક્ટિસ કરી હશે નેક્સ્ટ પાઘડી બધાને ખબર છે પાઘડી અદ્રશ્ય મિલકત છે તો લખવું પડશે શું કે સૌથી પહેલા મિલકતોમાં મિલકતના અંદર બિન ચાલુ મિલકતના અંદર સ્થિર મિલકત પછી સ્થિર મિલકત લખીને કૌંસમાં લખવાનું અદ્રશ્ય મિલકત કારણ કે સ્થિરના અંદર બે છે તમે ડાયરેક્ટ જ અદ્રશ્ય મિલકત ના લખતા હવે અદ્રશ્ય મિલકત કરતા પહેલા બતાવો કે સ્થિર મિલકત અને અંદર એના અદ્રશ્ય મિલકત બેંક ઓવરડ્રાફ્ટ જે આપણી લોન છે કઈ લોન છે ટૂંકા ગાળાની વેપારીઓ ચાલુ ખાતું ધરાવનાર વેપારીઓને ટૂંકા ગાળા માટે બેંકમાંથી લોન મળે છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળે છે ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ તો ઇક્વિટી જવાબદારી એના અંદર ચાલુ જવાબદારી અને એના અંદર ટૂંકા ગાળાના ઊંચીના નાણાં તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે બધી વસ્તુઓ જાતે કરી શકશો આમાં કંઈ પ્રોબ્લેમ છે જ નહીં અને આગળ તમને પેજ નંબર બદલા છે એમાં પણ ઘણા હેઠળ શીર્ષક ક્યાં ક્યાં આવે છે એ તમને ખ્યાલ આવી જશે હા એક બે વસ્તુ છે તમે સમજાવી છે જેમ 22 નંબર વસ્તુ જો બાકી હપ્તા જો કે સમજાયેલું છે પણ છતાં રિવિઝન બાકી હપ્તા તો બાકી હપ્તા એટલે શું હોય છે એ આપણને ખબર હોય ને તો શેર હોલ્ડરના ભંડોળના અંદર જે મૂડી હોય છે એ મૂડીમાંથી બાદ થાય છે શેર હોલ્ડરના ભંડોળના અંદર મૂડી છે મૂડીમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની હોય છે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અને ત્રીજી વસ્તુ જે કોઈ દાખલામાં નથી એટલે બાળકોને યાદ રહેતું નથી એ છે બાકી હપ્તા જે છે એ આપણે શું કરીએ છીએ મૂડીમાંથી બાદ તો જરૂર તમે જ્યારે લખો કે અહીંયા ઇક્વિટી જવાબદારી આપણે બાકી હપ્તા વિશે સમજી રહ્યા છીએ એમાં શેર હોલ્ડરના ભંડોળો એ લખીને પછી અહીંયા મૂડીમાંથી બાદ આવી રીતે દર્શાવવાનું છે નેક્સ્ટ તમે 28 નંબર વસ્તુ જોઈ શકો છો નફા નુકસાન ખાતાનો વધારો આ નફા નુકસાન ખાતાનો વધારો એટલે શું જે આપણે નફા નુકસાનના પત્રકમાં સૌથી છેલ્લે જવાબ કાઢીએ છીએ કરવેરા પછીનો નફો તમને ખ્યાલ હશે કરવેરા પછીનો નફો જે છે એ અનામત અને વધારામાં લઈ જઈએ છીએ તો આ નફા નુકસાન ખાતાનો વધારો એટલે ચાલુ વર્ષના નફાની વાત થાય છે તો ફરીથી એ ક્યાં આવશે ઇક્વિટી અને જવાબદારીના અંદર શેર હોલ્ડરના ભંડોળના અંદર અનામત અને વધારો અનામત અને વધારાના અંદર તમે ચાલુ વર્ષનો નફો એટલે નફાનો ખાતાનો વધારો દર્શાવો છો
तो एवी रीते विद्यार्थी मित्रों घणी बधी वस्तुओ छे ए तमने क्या फॉर्मेट में लखवानी छे ए मैं तमने समझाई। बाकी बधी वस्तु डिपेन्ड राखे छे के तमे प्रॉपरली आगळना दाखला कर्या होय। छतां हुं तमने पेज नंबर जणाई दईश चोपड़ी में जेमां बधा शीर्षको बधा माथा तमने ख्याल आई ज जशे। ए पेज नंबर छे 127 थी लईने 131 સુધી 127 થી 131 ના અંદર બધા માથાડાઓ છે એના અંદર કઈ કઈ વસ્તુ તમને ખ્યાલ આવી જશે। તો હું સમજું છું તમને દાખલો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે। એવી રીતે ઉદાહરણ નંબર 1 થી લઈને ઉદાહરણ નંબર 6 સુધી ઉદાહરણ 1 થી ઉદાહરણ 6 જે પાકા શ્રેણક છે અને આ દાખલો નંબર 3 જો આ તમે પૂરેપૂરો અમલમાં કરશો અને જાતે કરશો તમને બધા શીખવા તમને મોડે થઈ જ જવાના છે। So I hope that you understand today's lecture very well. Thank you very much and God bless you.